बास के बहंगिया बहंगी लचकती जाय, बहंगी लचकती जाय। सूरत मिनी भारत तरीके ओळखाय छे। गुजरात सहित अलग अलग राज्यों माथी लोको ही रोजगारी मेड़वा माटे आवता होय छे। त्यौहारों ना समय आ तमाम लोको पोताना वतन जता होय छे, जेने लईने मोटो धसारो ट्रेन मां जोवा मळतो होय छे। छठ पूजा ना त्यौहार ने लईने फरी उधना रेलवे स्टेशन पर भीड़ जोवा मळी छे। छठ पूजा मुख्यत्वे बिहार, झारखंड अने पूर्व उत्तर प्रदेश मां खूब ज धामधूम थी उजवामां आवे छे। छठ पूजा सूर्य भगवान अने छठी मैया ने समर्पित छे। सूर्य भगवान ने जीवन दाता मानवामां आवे छे अने छठी मैया ने बाळकोनी देवी मानवामां आवे छे। आ त्यौहार द्वारा लोको प्राकृतिक प्रत्ये प्रेम व्यक्त करे छे। सूर्य, जल अने वायु आ त्रणे तत्वोनी पूजा करवामां आवे छे। छठ पूजा करवाथी स्वास्थ्य अने समृद्धि मळे छे तेवुं लोको माने छे अने छठ पूजा दरम्यान ज बधा एक साथे पूजा करे छे, जेथी सामाजिक एकता पण वधे छे। पौराणिक कथा अनुसार छठ पूजा नी शरूआत महाभारतना समयमां थई हती। सौ प्रथम सूर्यपुत्र कर्णे सूर्यदेवनी पूजा शुरू करी। ते दररोज कलाकों सुधी पाणीमां उभा रहीने सूर्यनी पूजा करता हता। सूर्य भगवानना आशीर्वादथी ते एक महान योद्धा बन्या अने बस त्यारथी ज छठ पूजननुं महत्व छे ए शुरू थई गयुं तेवुं लोको कहे छे। वर्षोथी चालती आ प्रथानुं आजे पण लोको उत्साहभेर पालन करे छे, ત્યારે હવે આ તહેવારને મનાવવા લોકો પોતાના વતન તરફ જઈ રહ્યા છે। સુરતથી સહયોગી સંજયસિંહ રાઠોડનો જુઓ અ ગ્રાઉન્ડ રિપોર્ટ। સુરતના ઉધના રેલવે સ્ટેશન પર હજી પણ યાત્રીઓની લાંબી લાઈન જોવા મળી રહી છે। અત્યારે આપ જોઈ શકો છો સુરતના ઉધના રેલવે સ્ટેશનની આ તસવીરો છે અને આ તસવીરોમાં જે લોકો પણ ઉત્તર પ્રદેશ, બિહાર લોકો જવા માંગતા હોય, છઠ પૂજા માટે જવા માંગતા હોય, એ યાત્રીઓ અહીં લાઈન આપને જોવા મળી રહી છે। પાછળથી આપને હું બતાવવાની કોશિશ કરું છું, આ લાંબી એક લાઈન અહીંયા ચાલી રહી છે। કારણ કે કેટલાક દિવસ થઈ ગયા છે, દિવાળી પહેલાથી આ પરિસ્થિતિનો નિર્માણ સુરતના ઉધના રેલવે સ્ટેશન પર થયો છે। આ તસવીરોમાં જોઈ છે લાંબી એક લાઈન ઉધના રેલવે સ્ટેશન પર હજુ પણ યાત્રીઓની લાગી રહી છે, કારણ કે છઠ પૂજાના કારણે લોકો પોતપોતાના ગામ જવા માટે તડપી રહ્યા છે। અને અત્યારે પણ જે કેમ કે હવે છઠ પૂજાના માત્ર બે દિવસ બાકી છે, 7 તારીખે છઠ પૂજા છે, એવા સંજોગમાં લોકો પોતાના ગામ જવા માટે તડપી રહ્યા છે। અને અત્યારે પણ ઉધના રેલવે સ્ટેશનના વેઇટિંગ એરિયાની પણ આપ તસવીરો જોઈ શકો છો કે આ લોકો અહીંયા લાઈનમાં બેસેલા છે અને એ લોકો ગામ જવા માટે તડપી રહ્યા છે। ક્યાં નામ હૈ આપકા? भैरव प्रसाद। भैरव प्रसाद कहाँ जा रहे हैं? हम जा रहे हैं यहाँ इलाहाबाद। इलाहाबाद छठ पूजा के लिए जा रहे हैं? नहीं नहीं, अच्छा छठ पूजा नहीं। अच्छा, हम तो ऐसे चालू में जा रहे हैं गाँव। अच्छा, तो आप जो सको छो कि आ तस्वीरों सूरत ना उधना रेलवे स्टेशन में छे। क्या नाम है आपका? प्रदीप महाराज। कहाँ जा रहे हैं आप? मिर्जापुर। काहे के लिए जा रहे हैं? ऐसे छुट्टी के लिए जा रहे हैं, घूमने के लिए जा रहे हैं? छठ पूजा में जा रहे हैं। छठ पूजा में जा रहे हैं, तो कब से लाइन में है यहाँ पे? 3 घंटा हो गए। 3 घंटे हो गए, तो बहुत लेट जा रहे छठ पूजा, तो बहुत समय बचा नहीं है। अभी कल का समय है ना। अच्छा, कल पहुंच जाएंगे। तो बिल्कुल हवे जे यात्रियों सूरत में रही गया छे ए लोगो एवुं कही रह्या छे कि हवे काल सुधी पहोंचवानो मौको छे एमनी पासे, अने एटला माटे आ लोगो आजथी आजे अहींथी पसार थई रह्या छे। रेलवे स्टेशननी आ तस्वीरो हुं आपने बतावी रह्यो छुं। ઉધના રેલવે સ્ટેશનની આ તસવીરો છે અને જે યાત્રીઓ અહીંથી ઉત્તર પ્રદેશ, બિહાર અથવા દિવાળીમાં ના જઈ શક્યા હોય એ લોકો પણ અત્યારે અહીંથી જઈ રહ્યા છે। તો આ તસવીરો ઉધના રેલવે સ્ટેશનની છે। આવી તસવીરો દર વર્ષે દિવાળી હોય, છઠ પૂજા હોય, સુરતથી સામે આવતી હોય છે। પોતપોતાના સામાન માથા પર મૂકીને આ લોકો કલાકો સુધી અહીંયા રેલવે સ્ટેશન ભર્યા રહ્યા હતા અને હવે ટ્રેનમાં જવા માટે નીકળી રહ્યા છે। તો આ તસવીરો ઉધના રેલવે સ્ટેશનની છે। છેલ્લા દિવાળી પહેલાંથી વાત કરીએ તો આવી જ પરિસ્થિતિનો નિર્માણ અહીંયા થાય છે અને આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે પ્રશાસન પણ ક્યાંક ટાયર્ડ થઈ જાય છે। તો આપ જોઈ શકો છો એક લાંબી લાઈન અહીંથી લાગી ચૂકી છે અને ઉધના રેલવે સ્ટેશનની આ તસવીરો છે। છેલ્લા દિવાળી પહેલાંથી આવી જ પરિસ્થિતિનું નિર્માણ ઉધના રેલવે સ્ટેશન પર થાય છે અને અત્યારે આપ જોઈ શકો છો કે છઠ પૂજા જે છે એના માટે લોકો જઈ રહ્યા છે અને બીજા જેની રજા હોય છે એ લોકો પણ હવે ગામ જવા માંગતા હતા તે લોકો પણ જઈ રહ્યા, તો છઠ પૂજા તો છે જ, સાથે સાથે ભીડના કારણે જે લોકો નથી જઈ શક્યા હતા દિવાળી પહેલા
એ લોકો પણ હવે પોતાના ગામ તરફ જઈ રહ્યા છે। રેલવે પ્રશાસન દ્વારા અહીંયા આરપીએફ સીઆરપીએફ ના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે। તેઓ દ્વારા અહીંથી લાઇનનો સંચાલન કરવામાં આવી રહ્યો છે અને આ લોકો હવે ટ્રેનમાં બેસીને પોતાના વતન તરફ જશે। તો આજે ટોટલ વાત કરીએ ટ્રેનોની તો 8 જેટલી ટ્રેનો અહીંથી ચલાવવામાં આવી રહી છે। જે સ્પેશિયલ ટ્રેનો પણ એમાં સામેલ છે, રેગ્યુલર ટ્રેન પણ સામેલ છે, ટોટલ 8 ટ્રેનો છે। તો ઉધના રેલવે સ્ટેશનની આ તસવીરો છે જે આપ જોઈ શકો છો, જે લોકો હવે લાઇનમાં ઊભા રહીને ટ્રેન પકડવા માટે જઈ રહ્યા છે। તો અહીં કેટલાક લોકો છે જે સાથે વાત પર કરવાની કોશિશ કરીશું। ક્યાં નામ હે આપકા ભૈયા? કહાં જા રહે હૈ? વારાણસી। કિસ સંદર્ભ મેં જા રહે હૈ? જા રહે હૈ તહેવાર હૈ, છઠ પૂજા કે લિયે। અચ્છા, બહોત લેટ જા રહે હૈ? કા કરેં, કંપની કો બોનસ થા, દિવાળી થી નહીં જા પાયે, સેટ મેં છુટ્ટી દે રહા થા। અચ્છા, હા, ઇસલિયે નિકલ। આપ કહાં જા રહે હૈ? જી ભાગલપુર। કહે લિયે જા રહે હૈ? છઠ પૂજા કે અવસર પે। બહોત લેટ જા રહે હૈ આપ? કંપની છુટ્ટી નહીં દે રહી થી યે। અચ્છા, બિલકુલ। દરેક લોકોની પોતપોતાની મજબૂરી પણ હોય છે ને, આમ કહી રહ્યા છે કંપની રજા નહીં આપી રહી હતી ને એટલા માટે હવે રજા મળી છે ત્યારે જઈ રહ્યા છે। તો આ તસવીરો આપ જોશો, છઠ પૂજાને લઈને જે પેસેન્જર્સ છે તે હવે ગામ તરફ જઈ રહ્યા છે। લાંબી લાઈનો અહીંયા લાગી છે, માથા ઉપર સામાન મૂકીને પણ લોકો જઈ રહ્યા છે। બીજા લોકો છે, ક્યાં નામ હે આપકા? રેન્દર હે। કહાં જા રહે હૈ આપ? બિહાર। છઠ પૂજા કે લીએ જા રહે હૈ? બહુ લેટ જા રહે હૈ? છુટ્ટી નહીં મિલ રહા થા। અચ્છા, કામ ચાલુ હજી ભી? તો આવા કેટલાક લોકો છે જે હજુ પણ કહી રહ્યા છે કે કામ એમનું ચાલુ હતું અને રજા નતો મળી રહી હતી, હવે રજા મળી છે ત્યારે, કારણ કે હવે છઠ પૂજા બે દિવસ બાકી છે। તો આપ જોઈ શકો છો લાંબી લાઈન ઉધના રેલવે સ્ટેશન પર હજુ પણ લાગી રહી છે અને યાત્રીઓ હજુ પણ આવી રહ્યા છે। જો કે આજે 8 જેટલી ટ્રેનો છે અને ટ્રેનો મારફત હવે જે, કેમ કે આજે જે યાત્રીઓ અહીંથી યુપી બિહાર જવા માંગતો, જ્યાં છઠ પૂજાનું પર્વ મનાવવામાં આવે છે, એ લોકો આજે જ અહીંથી નીકળશે તો જ છઠ પૂજામાં સામેલ થઈ શકે છે। અત્યારે આપ જોઈ શકો છો ઉધના રેલવે સ્ટેશનની આ તસવીરો હું આપને બતાવી રહ્યો છું, અહીં લાંબી લાઈનો હજુ પણ યાત્રીઓની લાગી ગઈ છે છઠ પૂજા નિમિત્તે અથવા બીજા કોઈ કારણોસર લોકો અહીંથી ગામ તરફ જઈ રહ્યા છે। લાંબી લાઈનો ઉધના રેલવે સ્ટેશન પર આપ સ્પષ્ટપણે જોઈ શકો છો। સંજયસિંહ રાઠોડ, ગુજરાત, લક્ષ્મી।